આલ્ડીહાઇડ અને કિટોનની એચસીએન સાથેની પ્રક્રિયા. આલ્ડીહાઇડ અને કિટોનની જો તમે એચસીએન સાથે પ્રક્રિયા અહીંયા જુઓ તો તમને જણાય છે કે આલ્ડીહાઇડ અને કિટોન જ્યારે એચસીએન સાથે પ્રક્રિયા કરે તો પહેલાંની જેમ જ સૌથી પહેલાં આલ્ડીહાઇડ અને કિટોન જેની અંદર આ દ્વિબંધ છે એ તૂટી જાય છે, અને આ રીતે ઉપર અને નીચે તમે ચાહો તો એને લખી શકો છો. હવે ત્યારબાદ યાદ રાખજો કે જ્યારે પણ એ દ્વિબંધ તૂટે છે એમાંનો ઓક્સિજન તો હંમેશા ઉપર તરફ જ રહે છે, જે માઇનસ ચાર્જ ધરાવે છે, બરાબર. અને આ જે તમારો કાર્બોનિલ કાર્બન છે તે આંશિક ધન છે. હવે એ કાર્બોનિલ કાર્બન સાથે એચસીએનમાંનો સીએન, એ એચસીએનમાંનો સીએન એની સાથે કનેક્ટ થઈ જાય છે અહીંયા. તો સૌથી પહેલાં તમને લોકોને આ પ્રકારની મધ્યસ્થ ચતુષ્ફલકીય નિપજ મળે છે. આ મધ્યસ્થ ચતુષ્ફલકીય નિપજ એની અંદર પ્રોટોન એટલે કે એચ ઉમેરાતા આ જે પ્રક્રિયા છે તે રિવર્સિબલ પ્રક્રિયા છે હકીકતમાં, એને તમે ચાહો તો આ રીતે દર્શાવી શકો. તો આ રિવર્સિબલ પ્રક્રિયા થઈ આ જે ઓક્સિજન છે એ ઓક્સિજનની સાથે એચ આવી જાય છે, એટલે કે આ રીતે તમને લોકોને નિપજ મળે છે. ઉપર પણ આવું અને નીચે પણ સેમ ટુ સેમ ઓ એચ અને સીએન, આ પ્રકારે પ્રાપ્ત થતી નિપજ એને તમે સાયનોહાઇડ્રિડ નિપજ કહી શકો. આ બંને કઈ નિપજ છે? સાયનોહાઇડ્રિડ. અને સૌથી અગત્યની વસ્તુ મિત્રો કે સાયનોહાઇડ્રિડ નિપજ એનું જો તમે જળ વિભાજન કરશો તો તમને લોકોને પ્રાપ્ત થશે. હવે યાદ રાખજો કે જળ વિભાજન થાય તો આ જે સીએન છે એનું રૂપાંતરણ થઈ જાય સી ડબલ ઓ એચ. સીએનનું રૂપાંતરણ શેમાં થાય? સી ડબલ ઓ એચ. પણ આ જે ઉપર ઓ એચ છે એ તો બેઠો તેનો તે, આ જે ઓ એચ છે એ તો બેઠો તેનો તે. તો આ રીતે તમને લોકોને એસિડ પ્રાપ્ત થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી એચસીએન સાથેની પ્રક્રિયા. હવે એચસીએન સાથેની પ્રક્રિયા તો તમારે મોડે કરવી હોય તો એના ત્રણ સ્ટેપ છે. એની અંદર યાદ રાખો, ઉપર ઓ નીચે સીએન, ઉપર ઓ એચ નીચે સીએન, ઉપર ઓ એચ નીચે સી ડબલ ઓ એચ. એનો મતલબ કે આ જે પહેલો તબક્કો છે એ પહેલા તબક્કાની અંદર અહીંયા તમે જોઈ શકો છો ઉપર ઓ નીચે સીએન, બીજા તબક્કાની અંદર ઉપર ઓ એચ નીચે સીએન, અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર ઓ એચ નીચે સીએન, આમાં પણ જોઈ શકો છો ઉપર ઓ એચ નીચે શું હતું? સીએન. અને જે છેલ્લો તબક્કો છે એમાં ઉપર ઓ એચ નીચે સી ડબલ એચ, કારણ કે આ જે સીએન છે એનું રૂપાંતરણ તમે કરી નાખ્યું સી ડબલ ઓ એચમાં. તો ઉપર ઓ એચ